गुड मॉर्निंग विद्यार्थियों, फरी पर आपने यहाँ बेजिक पदावलीना चैप्टर में भाग सात आठवा भाग की अंदर आपने यहाँ बहुपदी ना गुणाकार जो लास्ट टाइम सीखा था, लास्ट टाइम आपने शू सीखा था कि एक पदी ना गुणाकार एक पदी साथे एना पछी एक पदी ना गुणाकार द्वि पदी साथे करता सीख्या बराबर। अहीं तेनाथी आगळ आपने जता जोईए तो के अहीं आ चैप्टर में आपने आ भाग नी अंदर द्विपदी ना गुणाकार द्विपदी साथे बराबर द्विपदी नो गुणाकार द्विपदी साथे अने एना पछी तमारे द्विपदी नो गुणाकार त्रिपदी साथे करवानो छे। बहुत सिंपल छे बराबर। जो तमने आगळना टॉपिको जो याद हशे, क्या टॉपिको, तो के एकपदी नो गुणाकार एकपदी साथे करता आवडतो हशे बराबर, अथवा तो एकपदी नो गुणाकार द्विपदी साथे करता आवडतो छे। आ बे वस्तु तमने मगजमां याद हशे तो 100% आमां तमने कोई वांधो आवानो नथी। ओके, तो चालो करीए आपणे। અહીંયા દ્વિ બે દ્વિપદી લીધેલી છે, જુઓ કે 2pq વત્તા 3q નો વર્ગ, આ આપણી થઈ ગઈ દ્વિપદી, આ એક પર, આ આપણું બીજું પર। પછી બીજી દ્વિપદી કઈ છે, 3pq માઇનસ 2q નો વર્ગ બરાબર। એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આ એક કૌંસ છે, અહીંયાથી બીજો કૌંસ ચાલુ થાય છે, આ બે કૌંસમાં જે આપણે કોઈ જ ચિહ્ન દર્શાવેલું નથી, જ્યારે કોઈ જ ચિહ્ન નથી દેખાતા ત્યારે આપણે કયું ચિહ્ન સમજી લેવાનું હોય છે, ગુણાકારનું ચિહ્ન હોય છે બરાબર। શરૂઆત કરીએ આપણે કઈ રીતના, જો અને બીજી વસ્તુ કે જ્યારે કે આપણે ગુણાકાર ભણતા હોઈએ, સરવાળો અને ગુણાકાર, એમાં આપણે કોઈ પણ ક્રમમાં કરીએ તો જવાબ સરખો આવશે। મતલબ શું કહેવા માંગુ છું કે ભાઈ તમે આ કૌંસનો ગુણાકાર આની જોડે કરો, અથવા તો આખા કૌંસનો ગુણાકાર આ કૌંસ જોડે કરો, જવાબમાં કોઈ ફેરફાર થતો નથી બરાબર। કારણ કે આપણે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ દરેક સંખ્યાઓ માટે લાગુ પડે છે, અને એ જ પ્રમાણે સરવાળા માટે પણ બરાબર। સરવાળા માટે પણ ક્રમનો ગુણધર્મ કોઈ પણ સંખ્યા માટે લાગુ પડી શકે। ક્રમનો ગુણધર્મ એટલે કોઈ પણ ક્રમમાં આપણે ગુણાકાર કે સરવાળો કરીએ, જવાબ સરખો આ હશે, પણ બાદબાકી અને ભાગાકાર માટે આવું નથી। ઓકે, બાદબાકી અને ભાગાકારમાં જે ક્રમમાં આપણે દાખલો આપેલો છે તે જ ક્રમમાં આપણે કરવો પડે, એમાં જો તમે ક્રમ ચેન્જ કરી નાખો તો તમારા જવાબમાં ફેરબદલ થઈ જતો હોય છે, જે ખોટો પડશે બરાબર। તો આપણે શું કરવાનું છે, તમને અહીં કૌંસ દેખાય છે, આખા કૌંસની જો હું અંડરલાઈન કરું છું 3pq માઇનસ 2q નો વર્ગ, તો તમારે શું કરવાનું છે, પહેલા તો આનું જે પ્રથમ દ્વિપદી નું પહેલું પદ છે તેનો ગુણાકાર આખા કૌંસ જોડે કરવાનો, એક ની વાત નથી કરતો, આખા કૌંસ જોડે કરવાનો છે, ખ્યાલ આવ્યો। પછી જે બીજું પદ છે એનો ગુણાકાર પણ એ જ રીતના આખા કૌંસ જોડે કરવાનો છે બરાબર। તો તમે જુઓ, હું સ્ટેપ લખો તમને એમાં વધારે ખ્યાલ આવશે બરાબર। તો અહીંયા શું છે, પહેલું પદ કયું છે, 2pq, તો લખીશ 2pq, એનો ગુણાકાર આખા કૌંસ જોડે, એટલે આખો જ કૌંસ લખી દે, 3pq માઇનસ 2q નો વર્ગ, ખ્યાલ આવે કે ના આવે, કે જે પ્રથમ દ્વિપદી હતું એની અંદર પહેલું પદ બરાબર, એનો ગુણાકાર બીજી આખી દ્વિપદી સાથે મેં કરું છું બરાબર, એટલે આ પ્રથમ પદ એનો ગુણાકાર એટલે આપણી બીજી દ્વિપદી હતી તે। પછી શું કહીશું આપણે, એનું બીજું પદ લઈશું, કેટલું છે, વત્તા 3q નો વર્ગ, તો એ લખી દે આપણું, વત્તા 3q નો વર્ગ, અને એનો ગુણાકાર ફરી એક વખત અને આખા કૌંસ જોડે, તો અહીં આખો કૌંસ લખી દે આપણું, 3pq માઇનસ 2q નો વર્ગ, આ રીતે, ખ્યાલ આવે કે ના આવે બરાબર। હવે જો તમે ખાલી અહીંયા સુધીનો વિચાર કરો આટલું બરાબર, તમે પણ જેવું દેખાશે તો કે આ એક પદી નો ગુણાકાર દ્વિપદી સાથે કરતા હોય તેવું લાગી ના લાગે આપણને બરાબર ને, એટલે જે આપણે આગળ જે ભણી ગયા તે જ પ્રમાણે, ખ્યાલ આવે કે નહીં, આ એક પદી નો ગુણાકાર દ્વિપદી જોડે કરતા હોય એવું આપણને દેખાશે બરાબર ને, એ જ પ્રમાણે આપણે અહીંયા કરવાનું પણ છે બરાબર। હવે એની અંદર આપણે શું કરતા, તમે યાદ કરો કે 2pq નો ગુણાકાર પહેલા આપણે એના પ્રથમ પદ જોડે કરતા હતા, અને 2pq નો ગુણાકાર આપણે એના બીજા પદ સાથે કરતા હતા। હવે આપણે ગુણાકારનો સ્ટેપ ભી લખીએ, સીધો ગુણાકાર કરીને જવાબ લખવાનો છે બરાબર, કે વધારે વધારે સ્ટેપ લખતા જઈએ દાખલો લાંબો થઈ જાય
બરાબર અને એનએમએસ ની પરીક્ષા માં તમારે વધારે માં વધારે સમય પર બચાવવાનો છે એટલે તમારે ડાયરેક્ટ એમ કહી દે ગુણાકાર કરીશું આપણે 2PQ (3PQ) તો પહેલા શું કરવાનું આપણે સહગુણકનો ગુણાકાર 2 તરી કેટલા થશે તમારે 6 દઈ જશે 2 તરી કેટલા થશે 6 થશે p ની 1 ઘાત અહીંયા પણ p ની 1 ઘાત તો p ની કેટલી ઘાત થઈ જશે તમારે 2 ઘાત q ની 1 ઘાત અહીંયા પણ q ની 1 ઘાત તો એની પણ કેટલી થશે q ની પણ કેટલી ઘાત થશે તમારે 2 ઘાત ખ્યાલ આવ્યો હવે ફરીથી 2pq નો ગુણાકાર બીજા પદથી બીજું પદ કયું છે -2q નો વર્ગ તો -2 -2 એટલે 2 2 4 અને ચિહ્નો જુદા જુદા છે એટલે -4 p ની 1 ઘાત અહીંયા p વાળો કોઈ ચલ છે તો કે નથી આપેલું તો શું કરી દેવાનું જેમ છે તેમના તેમ જ q ની 1 ઘાત q ની 2 ઘાત તો q ની કુલ કેટલી ઘાત થઈ જશે તમારી 3 ઘાત ખ્યાલ આવી ગયો કે જ્યારે દ્વિપદી નો ગુણાકાર દ્વિપદી સાથે કરતા હોય બરાબર તો આ દ્વિપદી માંથી પ્રથમ પદ નો ગુણાકાર આખા કૌંસ જોડે કરવાનો અને બીજા પદ નો ગુણાકાર ફરીથી આના આ જ આખા કૌંસ વાળા જોડે કરવાનો રહેશે તો મેં જ કર્યું 2pq એનો ગુણાકાર આખા કૌંસ જોડે 3pq -2q નો વર્ગ પછી -3q નો વર્ગ -3q નો વર્ગ એનો ગુણાકાર ફરી વખત આના આ જ કૌંસ જોડે કર્યો છે પછી આ આપણે અહીંયા આવી જઈએ છીએ એટલે આ એક પદીનો ગુણાકાર દ્વિપદી સાથે જે આપણે અગાઉના વિડિયોમાં કરતા હતા એ પ્રમાણે 2pq એનો ગુણાકાર આની જોડે પણ કરવાનો અને આની જોડે પણ કરવાનો છે બરાબર જે મેં કરી બતાવ્યો હવે ફરીથી કોણ આવ્યું 3q નો વર્ગ આવે છે બરાબર તો 3q નો વર્ગ એ આપણી એક પદી જેવું છે અને આ આપણી કઈ છે આપણી દ્વિપદી તેનો ગુણાકાર કેવી રીતે કરીશું તો કે 3q નો વર્ગ નો ગુણાકાર એક વખત આની જોડે કરીશું અને બીજી વખત તમારે આની સાથે કરવાનો છે બરાબર તો જો -3 ગુણ્યા 3 તો 3 તરીકે વાત થઈ જશે આપણે 9 3 તરીકે વાત થઈ જશે આપણે 9 q નો વર્ગ તો q વાળું પદ અહીંયા છે કેટલું છે q ની 1 ઘાત તો q ની કેટલી ઘાત થઈ જશે આપણી q ની 3 ઘાત અહીંયા p છે p વાળું ચલ છે પણ અહીંયા કોઈ p વાળું ચલ આપેલું નથી જો ના આપેલું હોય તો શું કરજે વાળું તો p ની 1 ઘાત જેમ છે તેમના તેમ p ની 1 ઘાત ફરીથી -3q નો ગુણાકાર આની જોડે કરી નાખ્યો -3q નો ગુણાકાર ફરીથી આપણે -2q નો વર્ગ સાથે કરવાનો છે -3 ગુણ્યા -2 તો 3 2 6 પર ચિહ્ન કેવું આવશે આપણું માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ q નો વર્ગ અહીંયા પણ q નો વર્ગ એટલે q ની 2 ઘાત q ની 2 ઘાત તો q ની કુલ કેટલી ઘાત થઈ જશે તમારે 4 ઘાત q ની કેટલી ઘાત થશે તમારે 4 ઘાત બરાબર હવે આમ તો જોવા જઈએ તો આપણે દાખલાનો જવાબ કમ્પ્લીટલી મળી જાય છે બરાબર પણ જ્યારે ભી તમે બહુપદીના ગુણાકાર કરતા હોય ને એટલે ઘણા બધા પદ મળે એક પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ ચાર પદ વાળી બહુપદી મળે ને આપણને પણ આમાં તમે ધ્યાનથી જુઓ ને તો બે પદના ચલ સરખા છે મતલબ બે પદ એવા છે કે જે સજાતીય છે બે પદ એવા છે કે જે સજાતીય છે બરાબર તમને દેખાઈ રહ્યું હશે કે અહીંયા બીજું પદ pq ની 3 ઘાત દેખાય માઇનસ 4pq ની 3 ઘાત અને એના પછીનું પદ કેવું છે વત્તા 9q ની 3 ઘાત p આ બંને પદ કેવા ગણાશે આપણા સજાતીય પદો એટલે ચલ એ લોકોના કેવા છે સરખા તો જો આ રીતના છેલ્લે જવાબમાં સજાતીય પદોની જોડી બનતી હોય બરાબર તેમનો સરવાળો કે બાદબાકી જે નિયમ પ્રમાણે થતું હોય તે તમારે કરવું પડે બરાબર હવે અહીંયા જુઓ તમને એમ લાગતું હશે કદાચ કે અહીંયા p આગળ છે અહીંયા p પાછળ છે એનાથી કોઈ મતલબ હોતો નથી ચલ સરખા હોવા જોઈએ અહીંયા p ની 1 ઘાત છે તો કે હા p ની 1 ઘાત અહીંયા પણ છે અહીંયા q ની 3 ઘાત છે તો કે અહીંયા q ની 3 ઘાત છે ઓકે છે ચલ કેવા છે સરખા છે મીન્સ કે સજાતીય પદોની જોડી બને છે તો જુઓ -4 - 9 બરાબર એક સંખ્યા માઇનસ છે બીજી સંખ્યા પ્લસ છે તો મોટી સંખ્યામાંથી આપણે શું કરીશું નાની સંખ્યા બાદ કરી દેવાની અને
મોટી સંખ્યાનો ચિહ્ન મૂકી દેવાનો એટલે જે સ્ટેપમાં આપણે આગળ દાખલો આપવો પડશે આમાં કશું નહીં થાય 6 p નો વર્ગ q નો વર્ગ -4 9 એટલે 9 માંથી 4 રહે તો 5 વધે મોટી સંખ્યા 9 નું ચિહ્ન એટલે વત્તા 5 બરાબર p q ની 3 ઘાત આપણે કરતા હતા સરવાળાને બાદબાકીમાં આપણે આવી રીતે જ કરતા હતા તમને યાદ હશે બરાબર એ જ વસ્તુ મેં કરેલું છે એટલે છેલ્લું કયું બધું -6 q ની 4 ઘાત તો ફાઇનલી આપણો આ શું થઈ ગયો જવાબ બરાબર બહુ સિમ્પલ છે ખાલી મે સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કે કોનો ગુણાકાર કોની સાથે કરવાનો બરાબર બાકી તમને ગુણાકાર એક પદીનો ગુણાકાર એક પદી સાથે આવડે જ છે અને એ પ્રમાણે ગુણાકાર કરવાનો છે જો છેલ્લે સજાતીય પદોની જોડી બનતી હોય બરાબર ને જો છેલ્લે જવાબમાં સજાતીય પદોની જોડી બનતી હોય તો સરવાળો તો એક સરવાળો કરવાનો સરવાળો ક્યારે થાય ત્યારે બંને ચિહ્નો સરખા હોય ત્યારે અને બાદબાકી ક્યારે થશે જ્યારે બંને ચિહ્નો જુદા જુદા હોય ત્યારે તે -4 હતા એ વત્તા કેવા છે 9 9 માંથી 4 એટલે 5 મોટી સંખ્યા 9 નું ચિહ્ન એટલે વત્તા 5 pq ની 3 ઘાત ખેલાગી ના આવ્યો એટલે કદાચ આપણા વિકલ્પમાં આ પ્રમાણે પણ જવાબ આપેલો હોઈ શકે છે બરાબર અહીં આવતે હવે પછી મોટો દાખલો લઈએ છીએ કોનો કોનો ગુણાકાર કરવાનો શીખવાનું છે દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે આપણે કરતા શીખવાનું છે દ્વિપદી એટલે કે જો મેં દ્વિપદી તરીકે કયું કઈ બહુપદી લીધેલી છે -4xy+3y2 આપણું પ્રથમ પદ આપણું બીજું પદ એટલે આ થઈ ગઈ આપણી દ્વિપદી બરાબર પછી અહીંયા મેં ત્રિપદી લીધેલી છે પ્રથમ પદ બીજું પદ અને ત્રીજું પદ બરાબર ત્રિપદી લીધેલી છે તો દ્વિપદી નો ગુણાકાર ત્રિપદી સાથે કરવાનો છે તો જેમ આપણે અગાઉ ગણા કર્યું બસ એ જ રીત વાપરવાની છે કોઈ જ એમાં ચેન્જીસ કરવાનો નથી અગાઉ આપણે શું કરતા હતા તો કે આપણે આ દ્વિપદી નો ગુણાકાર શું કરી દેવાનો આખા જ આખી ત્રિપદી સાથે કરવાનો છે અને આ બીજા પદ નો ગુણાકાર પણ આખી ત્રિપદી સાથે કરવાનો છે એટલે કે આખા કૌંસ જોડે બરાબર ને આનો એક પદ અને આખો કૌંસનો ગુણાકાર આનો બીજું પદ ફરીથી આખા કૌંસનો ગુણાકાર બરાબર સ્ટેપ લગો તમને બધા ખ્યાલ આવશે જો -4xy આપણું દ્વિપદીનું પ્રથમ પદ છે એનો ગુણાકાર પેલા આખા કૌંસ જોડે -xy+5x2 -6y4 ખ્યાલ આવે કે ના આવ્યો આના પ્રથમ પદનો ગુણાકાર આખા કૌંસ જોડે કરેલો છે બરાબર હવે પછી આપણે બીજું પદ કરી છે આ દ્વિપદીમાં તો કે -3y2 3y2 એનો ગુણાકાર ફરી એક વખત આખા કૌંસ જોડે કરવાનો છે તો આખો કૌંસ લખી દઈએ આપણે કયું છે -xy+5x2 -6y4 ખ્યાલ આવી ગયા આવ્યો બરાબર હવે આ શું થઈ ગયું એક પદીનો ગુણાકાર ત્રિપદી જોડે અહીંયા પણ એક પદીનો ગુણાકાર ત્રિપદી જોડે જે આપણે અગાઉના વિડીયોમાં અગાઉના ભાગ લેક્ચરમાં જોયું કઈ રીતના કરતા હતા તો કે -4xy નો ગુણાકાર આની જોડે પણ કરવાનો આની સાથે પણ કરીશું અને આ સંખ્યા સાથે પણ કરવાનો છે બરાબર તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ -4xy છે એનો ગુણાકાર પેલા -xy જોડે કરીશું બરાબર તો -4 અહીંયા કોઈ માઇનસ છે પણ કોઈ સહગુણક નથી એટલે કેટલો સમજી લેવાનો આપણે 1 એટલે -4 ગુણ્યા -1 તો 4 એકા 4 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ ગયા x ની 1 ઘાત અહીંયા x ની 1 ઘાત તો x ની કેટલી ઘાત થઈ જવાની છે આપણી 2 ઘાત y ની 1 ઘાત y ની 1 ઘાત તો y ની કેટલી ઘાત થઈ જશે આપણી 2 ઘાત ખ્યાલ આવી કે ના બરાબર હવે ફરી 4xy -4xy નો ગુણાકાર આની સાથે એટલે બીજા પદ સાથે કરીશું આપણે -4 ગુણ્યા -5 એટલે 4 5 20 એટલે જવાબ આવશે આપણો -20 x ની 1 ઘાત x ની 2 ઘાત તો x ની કેટલી ઘાત થઈ જવાની છે આપણે 3 ઘાત એ y ની 1 ઘાત છે પણ y વાળો કોઈ ચલ અહીંયા બીજા પદમાં આપેલું નથી
તો જેમ છે તેમના તેમ આપણે વાયને લખવાનું છે લખ્યા વગર ના છોડવાનું કે ચાર ખોટો ગણાશે બરોબર પછી ફરીથી હવે આનો અને બીજા પદનો ગુણાકાર થઈ ગયો 4 4 x y નો ગુણાકાર હવે આપણે ત્રીજા પદ સાથે કરીશું -4 ગુણ્યા -6 તો વત્તા સોરી 4 6 24 બરોબર x ની એક ઘાત પણ x વાળો કોઈ ચલ છે તો કે નથી તો જેમ છે તેમના તેમ x ના x y ની એક ઘાત y ની ચાર ઘાત તો y ની કેટલી ઘાત થઈ જશે આપણી 5 ઘાત બરોબર તો થઈ ગયો પેલો એક પદીનો ગુણાકાર ત્રી પદીના ત્રણ પદનો જવાબ આપણને મળી ગયો છે દાખલો આપણો પૂરો થયો નથી બરોબર પછી આપણે અહીંયા વત્તા 3y નો વર્ગનો ગુણાકાર આની સાથે કરીશું એના પછી આની સાથે કરીશું અને ફરી પાછો આની સાથે પણ કરવાનો છે આપણે થોડું ત્યાં નહીં લખતા તો અહીં નીચે જ આપ લખીશું બરાબર પ્લસ કરીને લખી શકો તમે આગળના લખી દો હવે જો વત્તા 3y નો વર્ગ ગુણ્યા માઇનસ એક્સ વાય કોઈ ચલ નથી એટલે કયો ચલ સમજી લેવાનો આપણે માઇનસ એક ત્રણ એકા ત્રણ માઇનસ કેવા આવશે ત્રણ વાય ની બે ઘાત બરોબર અને વાય ની અહીંયા એક ઘાત તો વાય ની કેટલી ઘાત થઈ જશે તમારે ત્રણ ઘાત અહીંયા એક્સ વાળું ચલ છે પણ અહીંયા કોઈ ચલ નથી એટલે એક્સ જેમ છે તેમના તેમ બરોબર હવે બીજા વત્તા ત્રણ વાય નો વર્ગ વત્તા પાંચ એક્સ નો બે ઘાત તો ત્રણ પંચા પંદર વત્તા પંદર વાય ની બે ઘાત છે વાય ની બે ઘાત નું કોઈ પદ નથી અહીંયા એક્સ ની બે ઘાત છે પણ અહીંયા એક્સ ની બે ઘાત નું અહીંયા કોઈ પદ નથી એટલે બંને પદ જેમ છે તેમના તેમ એક્સ ની બે ઘાત y ની બે ઘાત બરાબર છેલ્લું બાકી રહ્યું છે 3y ની બે ઘાત એટલે ગુણાકાર -6y ની ચાર ઘાત વત્તા ઓછા ઓછા 6 તરી 18 બરાબર y ની બે ઘાત y ની ચાર ઘાત તો છેલ્લે y ની કેટલી ઘાત થઈ જશે 6 ઘાત તો આટલો થઈ ગયો આપણો થોડો મોટો ચાર બને છે બરાબર એક વખત નજર મારી લઈએ કે ભાઈ કોઈ સજાતીય પદની જોડી છે કે નથી અહીંયા 4x ની બે ઘાત y ની બે ઘાત -20x ની ત્રણ ઘાત y વત્તા 24x y ની 5 ઘાત ઓછા 3y ની 3 ઘાત x વત્તા 15x નો વર્ગ y નો વર્ગ -18y ની 6 ઘાત તો હા આપણને અહીંયા એક જોડી દેખાય છે એક આ છે અને એક આ બરાબર બંનેમાં ચલ સરખા છે x ની 2 ઘાત y ની 2 ઘાત અહીંયા પણ x ની 2 ઘાત y ની 2 ઘાત છે બરાબર તો આપણે કીધું કે સજાતીય પદોની જે જોડી બનતી હોય છેલ્લે જવાબમાં કે સરળ તો સરળ કરવાનો બાદ બાકી થતી હોય તો બાદ બાકી કરી નાખવાની બરાબર તો જો 4x ની બે ઘાત y ની બે ઘાત વત્તા 15x ની બે ઘાત y ની બે ઘાત લે x નો વર્ગ y નો વર્ગ એટલે સામાન્ય લઈ લેવાનો 4 ને 15 કેટલા થઈ જશે 19 બરાબર એટલે આ બેનો સરવાળો લખી દીધો આપણે 19x ની બે ઘાત y ની બે ઘાત પછી આ બે પદ લખવાના નહીં ભાઈ ઘણા છોકરાએ ભૂલો કરના આ બેનો સરવાળો કરે પાછા આવી પદ ફરી પાછા લખે નેક્સ્ટ માં બરોબર એવું ના કરવું જોઈએ બાકીના જે પદો છે તે જેમ છે તેમાં તે મૂકા દઈએ માઇનસ 20 એક્સ ની 3 ઘાત વાય વત્તા 24 એક્સ વાય ની 5 ઘાત માઇનસ 3 વાય ની 3 ઘાત એક્સ માઇનસ 18 વાય ની 6 ઘાત તો ફાઇનલી આપણો એવો આન્સર આવી ગયો બરોબર જો તમને આગામી દાખલા ભાવતા હશે તો આ દાખલામાં કોઈ તકલીફ પડવાની નથી બરાબર અને જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો બરાબર